વ્યસનથી દૂર રહેજો ને હરીફાઈથી બિઝનેસ નહીં કરતા. અટાણે એ મોટી પીડા હું પડીશ. એક કરે એ જ બીજાને કરવું, ગમે એમ કરીને હમો ઉલો દેતો હોય માલ ન્યા આવડો વાંચી કે હું એથી કરી નાખશે શોખું તમારું. માપે રાખો ને અને ઊંચા વ્યાજે પૈસા ન લ્યો. જે ભાવ મળે એ ભાવે ઝીકવા મળીએ છીએ. અહીં તો એવા કોઈ નથી, આ તો હજાર ગાવ શેટાની વાત છે. અહીં તો એવું કોઈ છે નહીં, હજાર ગાવ શેટાની વાત છે. આ મારી ખાસ દર્દ ભરેલી અપીલ છે. જાહેરમાં દુઃખ સાથે રજૂ કરું છું આ વિનંતી સાથે વાત. સાપુ ખોલો અને આપણા ત્રણસ્યા ટીંગાઈ ગયા હોય રોજ મરી જવું પડ્યું રે નહીં સાનું મનું. મરીને શું છે, ત્રીસ પાંત્રી નીકળી ગયા, ત્રીસ પાંત્રી કાઢી નાખે આમ તો 60-70 ટકવું છે. આ મારી ખાસ દર્દ ભરેલી અપીલ છે, હાસ્ય નથી. આ સમજણની ખાસ જરૂર છે. અને જ્યાંથી હળ્યું હોય ત્યાંથી કાપી નાખો, નગર ઠેઠ ખંભા સુધી ઉયું જાહે. નકશાની થઈ ગઈ અટકી જાઓ ત્યાંથી, નગર ઊંડા ઊંડા ઉતરતા જાઓ. મા બાપે સરની રોટલો ખાઈને ગોઠવું છે એ હોત ઉયું જાય. ન કહેવું જોઈએ મારે, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે કક્ષાથી બહાર બિઝનેસ ન કરો ને પછેડીથી મોટી હોજ ન કરો. ગઢડા બહુ બુદ્ધિશાળી હતી. એકવાર આપણા ગઢડાને લાખ લાખ વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો. પછેડી વવડી હોજનું કાયમ કહેતા. આપણે પછેડી હાવ ટૂંકી થઈ ગઈને હોજ લાંબી થઈ ગઈ, કાં ટાંગા બારો ને કાં માથું બારું રહ્યું. એટલે આપણો સાપામાં નામ આવે કે આ આમ થઈ ગયું, આમ થઈ ગયું, ઉઠી ગયા, ફલાણું થઈ ગયું, આ વ્યાજબી છે. દેખા દેખીની જરૂર નથી. 50 લાખની ગાડી લેવાનો વેત હોય તો લઈ લેવી, નકર આ 7-8માં મળે છે, નકર 2-3માં મળે છે ને એટલે ભાઈ લાખમાં મળે છે. જી કે ભાઈ ઘડીક વાર લાગે, એમાં શું ફેર પડે છે. પણ અમારે ઓડી ઓડી, અમારે પેલી છોકરીઓ બીજી દીકરી કહું ગઈ ઓડી તને લઈ દઉં, તને લાડી લઈ દઉં. ઉલો ખીજાઈને કે લાડીનો ગોઠે ને ઓડી નથી જોતી. ગામડામાં લાડીનો મોટો પ્રશ્ન થયો. ગુજરાત વટીને જવું પડે, સીમાડા વટીને, ગમે એ હોય, પછી તેજસિંહ, પાલસિંહ, ભીમસિંહ જે હોય લાવો. શરમ થવી જોઈએ. કોના સંતાનો છે આ સાહિત્યની બદલીમાં ઠપકો દેવા માંડ્યો છું, પણ દુઃખ થાય એટલે કહેવાય જાય છે મારાથી. હમણાં ઓલી 1.5 કરોડની ગાડી નીકળી ને ઓલી કેવી જગુવાર. અમે ગામડા એક પ્રોગ્રામમાં ગયા હતા ને આમ નીકળી જ રાખ છે, જોતા આમ ધીમું પડી ગયું. આમ નીકળીને એટલે મેં કીધું એટલે આ ગાડી બહુ સારી, તમારે એક તબલસી મને કે 1.5 કરોડની આવે. હા બહુ સારું ભાઈ, 1.5 કરોડની ગાડી આપણા ગામડામાં સારું કહેવાય. તે કપલીને કે આ ભટકાઈ જાય અને હાળા બ્રેક નહીં દીધી હોય એમ કરીને. એના કરતાં એમ કે મને એ ટકાવ્યો તો હમદીને દવાખાને પુગાડીને હું બસી જાઉં બીજાને પીડા કરવા હાટું. મારું હાળું ગમતું જ નથી કોઈને, બોલો. અને બીજું ઘણું બધું આપણે થોડુંક દૂષણ થોડુંક મનમાં થતું હોય છે. ઘણી વખત આ વટની વાતો કરી, વટ છે વટ છે. મને વાંધો નથી હો, પટેલ સમાજનું હું સંતાન છું. મારું ખાલી કહેવાનું એટલું છે, વટ વટનું કાંઈક ગોઠવવું નથી, કામે છોટી જાઓ. એટલે વટરો જ થઈ જાય. કામ ખરે ને કોઈના બાપની તાકાત નથી તમને રોકી શકે. કામે છોટી જાઓ ને રાય તને દી ખરા, શું શું કરો ને કમાવ વધારે ક્યાં જાય, આફળો ઢગલો થતો જાય. બધા આરામ કરીને એક કામે તેમાં ક્યાં સેટિંગ આવે, છોટી જાઓ નહીં બધા. હમણાં એક ગામ અમે ગયા ને પ્રોગ્રામ કરવા ગયો તો ગોવિંદભાઈ બનેલી ઘટના જો, ગપ ગોળો નથી વેવાય. હા હા ભલાલા સાહેબ, 10 વાગ્યા અમે એ ગામને પાછળ નીકળ્યા ને તો એક હું પ્રોગ્રામ કરવા ગયો તો એક ભાઈ બી કે આવો આવો કે આપણે ઘેરે આવો, આવો સા પીવા, આવો આપણે ઘેરે, આવો આવો સા પીવા આપણે ઘેરે. એટલે ગયા એને ઘેરે સા પીવા. સા પીવા એને ઘેરે ગયા ને તો 10:30 છોકરો હૂતો હતો. અમે આમ ઓફિસમાં હૂતા ને, આમ ઓફિસમાં અમે બેઠા ને તો હમી રૂમમાં છોકરો હૂતો હતો. જુવાન હતો, જુવાન એટલે ઉંમર લાગે, ઉંમર લાગે એટલે લગ્ન લાગે છે, કદાચ થઈ ગયા હોય. ખાટલાથી 12 શાળાંગણ પગ નીકળતા હતા એટલે લાંબો થતો. મેં કેમ ભાઈ હૂતો છે, મને કે આપણો દીકરો. મેં કીધું અહીં તો તમારો જોયો ને, એ કોનો હોય બીજો. એ કે આપણે એક જ છે. મેં કીધું સારું કહેવાય. તો મેં કીધું કેમ અટાણે હૂતો છે, બીમાર થઈ ગયો છે, કાંઈ મજા નથી. મને કે ના ના, સવારે 5 વાગ્યા બજારેથી આવ્યા ને મિત્ર સર્કલ બેસી ગયા. પણ મેં કે આ મોસમ છે માણાથી મળતા, ઉઠાડો ને ઉઠાડો. મેં કે ના નથી ઉઠાડો, હું તો ભલે નહીં એકનો એક છે. પણ મેં કે ઉઠાડો ને મોસમ છે, મને કે ન ઉઠાડે. મેં કે કાં હું કામ ન ઉઠાડે, બીમાર છે કે ના બીમાર નથી. મેં તો હું કામ ન ઉઠાડે એ તો કયો. મને કે હું તો હોનો છે, ઉઠશે તો 2:30 નો થાય. એ મને સમજણ. મેં કે આમ કેમ આવું,
મને કે હું તો છે 100 રૂપિયાનો મજૂર મોકલ્યો છે ગોધરોવાળીએ, એ બપોરે આવશે તેને હોવા દેવા પડશે, આને ઉઠાડશું તો હમણાં 10 માવા લે ને 2 લિટર પેટ્રોલ ખોકાવશે મોટરસાયકલમાં, એટલે અઢી હેનો પડશે. હવે આ જન્મે કે ન જન્મે ફેર શું પડે, હે વિચાર કરો જી. એટલે માપે કમાણીથી વધારે 1 રૂપિયાનું કોઈ દી ખર્ચ ન કરવું. હું કાંઈ એમ કહું તમને ન ગમે ગમે, મને કંઈ વાંધો નથી, પ્રોગ્રામ હાલે ન હાલે, એ કંઈ આપણે કંઈ એવું બિઝનેસ નથી બહુ. હાસુ માણસ જાણતો ન કે હવા ભર્યા કરે ને ફટાક્યો થઈ જાય. માપે રાખવું પ્રેશર. અને હું તમારો સંતાન છું ને તમને કહી શકવાની મારી ફરજ છે, એટલે તમે કોઈ નહીં, આ તો હજાર ગામ શેટાની વાત છે, અહીંની વાત નથી. હવે ભાઈ સલતીમ દાબી મૂકી. બીજી એક વાત, આપ બધા સુરતમાં રહ્યો છો, જિંદગી બહુ કિંમતી છે. હું આંકણે આવું ને મને અહીંથી હોહરવો નીકળું ને મને એમ થાય કે હું ગાના ગળામાં જ હોહરવો નીકળ્યો. આમ આપણે જતા વેશમાંથી આમ 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 એટલે એમ હોય. અને આંકણે અહીં ફોન આમ આ હા આમ કાંઈ તમે એક નથી વાલા, આપણી આપણો પરિવાર રાહ જોવે છે. અને કેટલાય તમે વૈશ્વમાં મોટરસાયકલ મૂકી દી, આપણું કોઈ ન ખેંચીએ કે એ સુરવીરતા નથી. બીજાને ન નડવું ને એ સુરવીરતા છે, એ મર્દાનગી છે, એને મર્દાનગી કહેવાય. અમેરિકા તો આપણા કરતાં 3 ગણા વાહન છે. હા સુધી તમે હોરન ન સાંભળો, અરે અહીંયા હમણાં વાહન છે ને કે આપણે કંઈ માપે હતું. અહીંયા આપણને ખબર છે કે આ ફાઇટેક બંધ છે, પોલીસવાળાએ આમ ના પાડી દીધી, હવે લાલ લાઇટ થઈ ગઈ છે, તોય તમે જોજો ઘણા નવરા બેઠા ટી 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 ટી, પણ એટલે ઊભા છે ને હું કામ વગાડે હોને. નાને 10 ફૂટનો ગાળો હોય, કોઈ વડીલને માને દીકરીને બેનને એમ થાય કે અહીંથી આમ નીકળી જાય, ત્યાં ઉલા વાહનની વાહનનું મોઢું ઉડાડી દે આવડો વાહનને, પછી પાછો આમ ત્રાહો બેઠો બેઠો જોવે. આપણે હોઈને થોડા નીકળવા દઈ, આ રીત નથી. આ નાના નાનાથી જવાવ ટૂંકા ટૂંકા આવડા આવડા, ઉલા નોખા ઉલા નોખા ઉલા નોખા. અરે અમારા ભાઈઓમાં ઉલા ડેલીવાળા, અમે હેઠલા ફળીવાળા, અમારા 3-4 નોખા, અમારા છોકરાએ નોખા, અરે મારે ઘેરેથી નોખી અને હું નોખો, હવે નાના થઈ ગયા. બોલો પેલું તીર્થ મા બાપ, તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરી, અઢેર તીર્થ રાજી થાય. હવે આમાં કોક કોક તો કપલીનું શું કહે, અમે અમારા મા બાપ અરે પૂરું કરી નાખ્યું, તારી ભાભી આવ્યા પછી તો બહુ સુધારો થયો મોટા. બોલો અરે મા બાપને મને એમ કહેવાય, તમે કર્યું હું, તમે કર્યું હું, પછી મા બાપ ખીજાને કે એ ખહુર તને મોટું કર્યું, આવી ખબર નહોતી જન્મીને તું મોટો થઈને આમ કે નકર આમ કહીને મોડી નાખ્યો તો પ્રેશનલ થઈ જાત. ક્યાં સેટક્યું એલા, હરખું કર હરખું કર છે ને પહેલવાન જેવો આદમી, એટલે સાઈ ના મોકલવો, કાંઈક એનું સારું થાય. એટલે એ નહીં રે ભાઈ તારી કીધે, પણ ભલે ને રહ્યું રેવા દે ને, એમ શું કામ પીડા કરો. અમારે ઉસ્તાદમાં આંકણે વિજાણન જેવું જંતર વગાડે, આપણા સુરતનું જ ગૌરવ છે, ત્રિલોક વાઘેલા ઉસ્તાદમાં શૈલેષ બાપુ ને શૈલેષ નાગલા, મજીરામાભાઈ, મનોહરભાઈ ને ભાઈ શ્યામ, મોટર દોડની કામ પાસનું આપ જ્યાં બેઠા છો સાંભળી શકો એવું સુંદર સાઉન્ડ. કેવું સાઉન્ડ છે વાલા? ઉત્તમ ઉત્સવ સાઉન્ડ. આજા ઘરે એર હોસ્ટેલની અને હજી બહુ આમ મગજમાં બેસી ગઈ છે, પણ જે હોય એમાં સંતોષ માનો ને ભાઈ. એ જ રામના ગુણ કહેવાય હો, પતિ વૈતા ધર્મ પાળે ને એ રામના ગુણ છે. હા માપે રહેવું. બેહો બેહો ભાઈ, એ વળી લો સેટ ગયા હો, બહુ બેઠા
ના ના હમણાં આવે છે, પણ તો આટલું બેઠા એ સારું કહેવાય ને, નકર અટાણે સમય જ ક્યાં કોઈને ગમે એને પૂછો શું કરો છો, નવરાય નથી આપણે, કે કેમ કરે મરવાની નવરાયથી, મરવાની લેવરાય લેવાની હોય બાપુજી ગોતતા ગોતતા આવે, ક્યાં ખિલોરીને ક્યાં મનસુખ વસોયા. એમ મારે પ્રસંગ એ કહેવો હતો, સંત ભોજા ભગતનો થોડોક પ્રસંગ એટલા માટે કહેવો હતો, સરદારનો પ્રસંગ, સરદારની જીવનની વાત આપણે વિચારીએ ને ત્યારે આપણને એમ થાય કોના સંતાનો છે. મણિબેન એના કપડા સરદારના નીકળે, ધોતીમાંથી થીંગડા પોતાના હાડલા મારે. ગવર્નરે એને કીધેલું કે મણિબેન તમે તો ઉપ વડાપ્રધાનના દીકરી છો ને આવા ટૂટલા કપડા પહેરો છો. તેથી મણિબેને એમ કીધેલું કે મારે તો મારા બાપના ગુણ પ્રમાણે રહેવું જોઈએ ને, સરદાર ખીજાણા કે તમે શું સલાહ આપો છો, કે પણ આ ટૂટલા હાડલાની મારે આ કપડાં આ તમારા ટૂટલા છે એમાંથી થીંગડા મારે છે. તેથી સરદારે એમ કીધું કે ગરીબ બાપની દીકરી છે, આ કમાવા જાય છે ક્યાંય, રાષ્ટ્રની મિલકત છે, હું એનો અધિકાર ઉપર નથી. પોતાના ખિસ્સામાંથી પેન કાઢીને કીધું આ 10 વર્ષ છે એની પેન છે, સસમાના દાંડલો કાઢીને કીધું આ દાંડલો એક જ છે બીજું સસમાનો દોરો બાંધ દેતા, બોલો આ ગુણ જેનામાં હોય ને એને સરદાર કહેવાય ને, એના પૂતળાની હોતરણે પૂજા થાય ને, એના દર્શન થાય ને, એના પૂતળા મુકાય, એના ટેસ્યુ હોય, આને સરદાર કહેવાય. એટલે એ ગુણ આપણામાં એમને થોડા થોડા રાખવાની જરૂર છે. એમ હું એમ નથી કહેતો બેકાર થઈ જાઉં, બેકાર થઈ જાઉં નથી કહેતો, એનું જમીર, એ જમીર હતું એ જમીર જાળવી રાખવાનું છે. હું કોનો સંતાન છું, આપણે બજારમાં આપણી ઘરવાળી હાલી જાય ને એને શરમાવવું પડે ને તો સમજવાનું આપણે પતિનો ધર્મ ભૂલ્યા છીએ, આપણા છોકરા કોઈની અરે વાત ન કરી શકે તો સમજવાનું આપણે બાપનો ધર્મ ભૂલ્યા છીએ, આપણા બાપ બજારે ઓટે ક્યાંય બેહી ન હોય મંદિરે તો સમજવાનું આપણે સંતાનનો ધર્મ ભૂલ્યા છીએ, આપણા ભાઈને કોઈથી ભોઠું પડવું પડે તો સમજવાનું આપણે ભાઈનો ધર્મ ભૂલ્યા છીએ, આપણે કોણ છીએ, કોના સંતાનો છીએ, ક્યાં વંશમાં મોટા થઈને ક્યાં દેશમાં જન્મ્યા છે એ થોડોક વિચારવાની પણ ખાસ જરૂર છે, એ જરૂર છે ખાસ. બધા એને ગરીબ થઈ જવાની કંઈ વાત નથી કહેતો, હું ગરીબ થઈ જવાની વાત નથી કરતો એમાં, પણ આ વિચારવાની જરૂર છે. એટલે મેં કીધું ને ભોજા ભગતને જેલમાં પૂર્યા કપલીનું, એવા તને કહું ભોજા ભગતે લગ્ન નો કર્યા, મા બાપના સેવાના કારણે પોતે સેવા કરતા લગ્ન ન કર્યા. મારે ટૂંકમાં વાત કરવી છે કારણ કે પછી ભાઈને મેં બિહાર બિહાર છું, તમે મને કહો ત્યાં સુધી મારે હાંકવાનું છે. મશીન ઘરનું છે, મોડલ મેં કીધું એમ જૂનું છે, અને એવરેજ વધું છે. બેઠા છે સૌજી ભાઈ, હજી બધા હજી બેઠા છે, તમારો સમય નથી હાલતો હજી, તમે બેઠા છો ને એ જ વાત છે, તમે બધા બેઠા છો એટલે બધા બેઠા છે, એ લાગણીથી બેઠા છે, ભાવથી બેઠા છે, અને બે છે ઘડીક વાર, અને હવે જેટલું બેઠા છે બધું નફામાં છે, એ જ નફામાં છે, બાકી કોઈ ક્યાંય વહેમ છે. અને બીજી એક બીજી વાત થઈ ગઈ, નાના મોટામાં બધા હશે, કોઈ શેઠિયા હોય છે, કોઈ માપના હશે, કોઈ કર્મચારી હશે, કોઈ પોતાનું ગુજરાન નકાલતા હશે, કારીગર હશે. એમાં મારી એક કહેવાની વાત છે, હમણાં 15 વર્ષથી એવું થયું છે વાહે રહી ગયા, વાહે રહી ગયા, મોર સીવડ્યા નહીં એમ છે, વાહે રહી ગયા, રિલાયન્સ વાળાની પૈસા ઘટે છે એટલે એ ગરીબ જ કહેવાય. હે ભાઈએ કીધું એક જોક છે વિચારવા જેવું થોડું, એ કે પેલા સીસીટીવી કેમેરા નહોતા, કેમેરા છે ને તોય લઈને વ્યાજા વિદેશ એટલે એમાં કાંઈ પ્રશ્ન નથી, અટાણે કેમેરા છે ને તોય લઈને વ્યાજાય છે એટલે એવું કાંઈ ન હોય તો ઠીક છે જે હોય તે, પણ એ જોક છે. કહેવાનો મારો હેતુ એ હતો કે જીવનમાં કાયમ આપણે એક વિચારીએ કે વાહે રહી ગયા બધાને એમ થાય, ઘણા એમ કે યોગી શોકમાં લઈ લીધું ને 20 વર્ષ પહેલાં 2 લાખની વાર, લાખની વાર કાલાવા રોડમાં લઈ લીધું તો 2 લાખની વાર જાય, કોઈ કે વળી મુંબઈ લઈ લીધું જુહુ વિલ્લે પાર્લેમાં ફૂટના 2 લાખ, બેહો ભાઈ બેહો, એ ભગવાન બેહો નથી બેહવું, તું હું તારો બાપુ જ હું, આ તો આનંદની વાત છે.
કે 2 લાખ ની ફૂટ મળે તો એ બીજો કે વિદેશમાં ગયા હોય તો ઈસ ના ભાવ 30 વર્ષ પહેલા ની આવી ગયા તો ફ્લોરિડા આ ભાવ છે. એક જણો મને કહે આમ આગો ઉભો થઈને, મને કે મનસુભાઈ 2 વર્ષ પહેલા જન્મા હોત તો હરાજ માંથી નીકળી ગયા હોત. એના કરતા જ્યાં છે ને ત્યાં મજા કરવાનું, સતત કામ કરવાનું છે ને સાથોસાથ એ વિચાર રાખવાનો છે કે મારી કક્ષા કરતાં ઈશ્વર મને વધુ આપ્યું છે, મારી કક્ષા કરતાં ઈશ્વરે મને વધુ આપ્યું છે. આ સંતોષ પણ રાખવાનો છે. કોઈને મકાન કે કોઈની મિલકત જોઈને આપણે એ દુઃખી નથી થવાનું, આપણે એમ વિચારવાનું છે એની કક્ષા પ્રમાણે એને મળ્યું છે, મારી કક્ષા પ્રમાણે મને મળ્યું છે. નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો, લક્ષ્યવાદી રહ્યો, ઈશ્વર આપવા બેઠો છે, આપશે 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 માં ફેર નહીં. વાત મારીને તમારી વિચારવાની છે કે આપણી અંદર મજબૂત વિચાર કેટલો છે એની માથે આધાર છે. હે ગાંધીજી કાંઈ કપડાં નહોતા પહેરતા, માપના કપડાં હતા, તોય અંગ્રેજોનો કાઢી નાખ્યા અને સરદાર એને સમર્પિત હતા, એના વિચારમાં જીવનારી વ્યક્તિ હતી. પછી આપણે ઘણી બધી બીજી ત્રીજી વાતો કરી, એ વાત પછી છે, પણ એના વિચારથી જીવતી હતી વ્યક્તિ. એટલે આ મોટી વાત છે. અહીંયા હું કહેતો તો એ વાત એ હતી, ગોજા ભગતને 17મું 18મું વર્ષ જાય લગ્નનો ખીર્યા, બે ભાઈના લગ્ન થઈ ગયા. પોતે લગ્નની ના પાડી, મારા લગ્ન થઈ ગયા હરિ નામની સાથે, સુંદરી ઓઢી સુંદર વર સાંભળ્યાની, હવે મારે કોઈને ઓઢાડવા પણ નથી. દીકરાના લગ્નમાં માને બહુ રખવું, બાપુજીને માપે, આપણી કંપનીને માપે, રખવો રખવો હોય પણ માપે, માને બહુ રખવો. માને શું છે, કેમ રખવો હોય કે મારા દીકરાના લગ્ન થઈ જાય, મારે નિરાજ થઈ જાય. ઘણીએ માને નિરાજ થઈ ગઈ ને ઘણીએ માને ની કાઢી નાખ્યો, પસંદ ન કરી રાત જ આવી નહોતી ખબર, નકર ન ગુડત. પણ માના કરતા બાપુજીની વાત કરું તો બાપુજીને ખરચ થતું ને, એટલે કે પણ માપ રાખીને આમાં માપે હોય નથી કાંઈ નકરા કાગળ છે. તો છોકરાની માં હું કે માથાકૂટ કરો, માં ખર્ચો જ કરવો પડે, વરજાન બાપ થયા, માથાકૂટ કરો, માં ખર્ચો જ કરવો જ પડે ને, આખા મલક ખર્ચો કરતા હોય. માને બહુ વરખ હોય, કેમ કે 9 મહિના પેટમાં 12 બેઠો પ્રસવની પીડા સહન કરીને માને એમ થાય કે મારા દીકરાને લગ્ન થઈ જાય, મારે નિરાશ થઈ જાય. ઘડીક વાર બેસી જાઓ, 15 મિનિટ આપણે હમણાં જ પૂરું કરવું છે. એ મારી તારા કેટોલા, એ જલમની કમાણી રે નંદરાણી, તારા આંગણા રે જી. ભગવાન કૃષ્ણનો આ પ્રસંગ છે, દુલાભાયા કાગની રચના. ઉભીએ કોઈ અજાણી નારી, હે લખમી લો ભાણી, ઉભી એક અજાણી નારી, એવલી લખમી લો ભાણી, ભરવા છે એ મારી તારા ઘર ના પાણી રે નંદરાણી, તારા આંગણા રે. અહીંયા સ્વયંસેવકો આ સેવાનું આજ 61માં સમૂહ લગ્ન માં સેવાનું કાર્ય 37 વર્ષ થયા આ સેવા કરી રહ્યા છે. એ આપણી અનેક જણાની કમાણી હોય ને તો આ સેવાનો લાભ મળે હો, નકર ન મળે. પણ છેલ્લી કડીમાં રજૂઆત કરી લાંબી છે, પછી ભાઈને જે રજૂઆત કરવી હોય ભાઈને સાંભળવાય, ભાઈને સાંભળવાય, જેને સાંભળવા સાંભળે, કારણ કે સમય જાજો જતો રહ્યો છે ને, એટલે મારે એ પ્રમાણે સમજીને કરવું પડે. છેલ્લી કડી મોરારી ફરે છે મારી, એ તારે ફરીએ ઉડવાનો, ફરે છે મારી, એ તારે ફરી ઉડવાનો, એ કાગ કેવું સર્જો નહીં, એ તારા પગથિયાનો એક પાણો રે નંદરાણી, તારા આંગણા રે આંગણા. જય સરદાર, જય ભોજનરામ. હવે જે આગળ ઉપર કાર્યક્રમમાં કોઈ સુખદેવભાઈને કહું કેવી રીતે ચાલવું છે એમ. ધન્યવાદ.
ના એ મને હમેથી માફ હોય, મને ખબર હોય, મને ખબર હોય, આમાં મારે 35 વર્ષ થયા છે. જય હો. આ જે ગયો હોય એને બોલાવો ને. કયો છોકરો ગાઈશ? ના ના, જેને જેને આંકવું આંકો. અહીંથી હમેથી સબજીભાઈ ને કાનજીભાઈ કહે ની આંકવા રાખશું. હાલો જે કરતે જાલિયું યરજ અમારી આંગળિયું હે માઈશ્વરી હે અમે પાપગલી. સાહેબ અમે જે સરદાર ધામથી ને જોઉં સુખદેવભાઈ આવ્યા, મને કે ઘડી કાલ પછી બીજે જવાનું છે, પણ આ કુમકુમ ફામ જ નહોતું જોયું. આગળ આવીને પૂછ્યું, એક જણો દેશી પી ગયો હતો, દેશી પોટલી મારી ગયેલો. મેં કીધું કુમકુમ ફામમાં મારે સમાજના લગ્નની મીટિંગ છે ને એમાંય સ્વયંસેવકો માટે ખાલી હસાવા કાર્યક્રમ છે. મને કહે પૃથ્વી ગોળ. મેં કીધું પૃથ્વીનું કામ નથી ભલામણા, કુમકુમ લાલ સોળ થઈ ગયો આટલી ટાઈટનો. મેં કીધું પૃથ્વી તરાય મન કે નહીં, ખાતરી કરી દો. મેં કીધું કરી દે. પછી જોજો એ પી ગયેલો ખાતરી કરે. મને કે ઘરમાં ઉંદરડી નીકળી હોય અને કે બિલાડીને ભાળે જાય તો ઉંદરડી બીવે. મેં કીધું ભલે રેડી થઈ જાઓ પણ તારું જ્ઞાન રેડી છે સાહેબ. ઉંદરડી બીવે. મને કે એની બિલાડી આ શેરીમાંથી પહેલી શેરીમાં જાય અને એ કે કૂતરાને ભાળી જાય બિલાડી બીવે. મેં કીધું બીવે, જ્ઞાન તારું રેડી છે. પાછો મને કે એ કૂતરો આ શેરીમાંથી ઓલી શેરીમાં જતો હોય ને એ કે આવા ભાયડાને